બધું જ રમણ ભમણ કરી નાખ્યું કાર મચાવી નાખ્યો પારાવાર મુસીબત આપી દીધી અને હવે લોકો કહી રહ્યા છે બસ કર બાપલિયા બસ કર થોડી દયા કર બાપ આટલું ન વરસ ખમૈયા કર થોડું માપમાં વરસ તે તો ઉપાડો લીધો છે બાપ હવે વરસાદની આ આફત વેઠતી દરેક વ્યક્તિ મેઘરાજાને આજ વિનંતી કરી રહી છે વરસાદમાં વાદળડી એવી વરસી કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા વિશ્વામિત્રીના પાણી ડરાવવા લાગ્યા છે અને એટલું બાકી હતું ત્યાં મગરના આંટા ફેરા વરસાદમાં મેઘરાજાએ રીતસર તારાજી સર્જી છે પણ આસમાની કહેરથી પંચમહાલ ખેડા અમદાવાદ અરવલ્લી અને સાબરકાંઠા પણ આખા ગુજરાત ને ધમરોળતા મેઘરાજા ક્યાંક ઘર ડૂબ્યા તો ક્યાંક રસ્તાઓ જળમગ્ન સૌથી પહેલા વાત એ શહેરની જે સૌરાષ્ટ્રનું મુખ્ય પાણીએ કહેર વરસાવ્યું સોમનાથ મહાદેવ મંદિરમાંથી આ પાણી પસાર થવા લાગ્યા આજીના પાણી મહાદેવનો જળાભિષેક કરી રહ્યા હતા આજી નદીનો પાળો તૂટવાના કારણે આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો 25 થી 30 લોકો અહીંયા ફસાયા હતા જેમને ભારે જહેમત સાથે થાય ત્યારે કેવી પીડા થાય એની અનુભૂતિ એ જ કરી શકે જેણે પરિસ્થિતિનો સામનો કર્યો હોય દર્દ હોય પણ જીવ છે તો બધું છે એ વિચારીને પૂરના કહેરથી બચવા સ્થાનિકોએ પોતાના ઘર છોડ્યા આશિયાના છોડ્યા દેવદૂત બનેલા એ જવાનોને પણ સલામ છે જેઓ ઝીરો રિપોર્ટ જુઓ

આ કે કારણ કે આ દ્રશ્યો તમે જુઓ માધાપર ચોકડી વિસ્તારના દ્રશ્યો છે ચારે તરફ પાણી ભરાયેલા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ આખે આખો પાણી ભરાયેલો છે અને તમે સામેના દ્રશ્યો જુઓ સામે બે કાર ડૂબી ગઈ છે તમે અંદાજ લગાવો કે કેટલો વરસાદ રાજકોટની અંદર થયો છે આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટના તમામ વિસ્તારોની અંદર છે રાજકોટના શહેરી વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદના પાણી ફરી વળ્યા આવેલી સોસાયટીઓમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદે સટા સટી બોલાવી ગોંડલમાં ભારે વરસાદ બાદ આશાપુરા ડેમ સેતુબંધ છલકાઈ ગયા વેરી તળાવના પણ મોટા ભાગના દરવાજા ખોલી દેવામાં આવ્યા પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી ગ્રામજનોએ દોરડાની મદદથી એક ખેડૂતનું રેસ્ક્યુ કર્યું જસદણમાં ભારે વર્ષ સદનસીબે કારમાં કોઈ હતું નહીં અને જાનહાની ટળી ગઈ પાંચવડા ગામ પણ હાલાર શહેર ભૂલી ગયા હતા બે દિવસમાં પૂરી કરવા આવ્યા હોય એમ જામનગરને મેઘરાજા એવું ધમરોળ્યું કે અત્ર તત્ર સર્વત્ર જામનગરમાં ભયંકર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા એ જવામાં આવ્યા જિલ્લા પંચાયતમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા કચેરીના ટેબલ ખુરશી પાણીમાં ગરકાવ થઈ ગયા જામનગર શહેર નું નાગેશ્વર વિસ્તાર જાણે પાણીમાં સમાઈ ગયો જ્યાં લોકમેળાનું આયોજન કરાયું હતું લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા પાણી ફરી વળવાના કારણે ઘર થયું સ્થાનિક મહિલાઓ સુપડાની મદદથી પાણી ઉલેચવા લાગી આ દ્રશ્યો છે કે લોકોની હાલત કેટલી કફોડી બની છે ખરાવાડ વિસ્તારમાં ગૌશાળા પાસે પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા ગાય તણાવવા લાગી હતી પણ બે લોકોએ એ ગાયને તણાતી બચાવી લીધી કાલાવડમાં બે દિવસમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો તાલુકાની બધી જ નદીઓ ગાંડી બની છે ઘોડાપુર પૂરના પાણી પુલ પર ફરી વળ્યા કાલાવડ નાકા પાસે એક વ્યક્તિ થાંભલા પર જામનગર જિલ્લાના લાલપુરના નવા ગામ વાડી વિસ્તારમાં અગિયાર ભારે વરસાદના કારણે બાળકોની સાથે સ્થાનિકો અહિયાં ફસાયા હતા બધાને સલામત સ્થળે લઈ જવાયા લાલપુરના ગલ્લા ગામમાં એટલા પાણી ભરાયા કે ગાણીના ધસમસતા પ્રભા અને પૂર વચ્ચે એકસો આઠ ની ટીમે સરાહનીય કામગીરી કરી અને ત્યાંથી દર્દીને સ્ટ્રેચરમાં લઈ પાણી વચ્ચે એમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા

જામનગર પછી જો સૌથી વધારે મેઘરાજા કોઈ જિલ્લાથી રિસાયા હોય તો એ છે સુરેન્દ્રનગર અને અહીંયા પણ જાણે બધી જ ફરિયાદો દૂર કરવા મોડે મોડે રિસામણા દૂર કરીને આવ્યા હોય એમ મેઘરાજા ધમધોકાર વરસ્યા મેઘરાજા સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક કહેર બનીને વરસ્યા તો ક્યાંક મહેર બનીને વરસ્યા ભારે વરસાદના કારણે લીમડીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ધોળી ડેમ ડેમના પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યા જેના કારણે નદીના પુલ વરસાદની તોફાની કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા સુરેન્દ્રનગરના ચોટીલાથી હબિયાસર જવાનું પુલ ભારે વરસાદના કારણે તૂટી પડ્યો કેમેરામાં પુલ તૂટતો લાઇવ કેદ થયો દેવૂમિ દ્વારકા જિલ્લાની હવે વાત કરીએ કે જ્યાં મેઘરાજા પહેલેથી જ ઓળઘોળ છે આ ચોમાસામાં સાહીઠ ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચુક્યો છે પણ હજી પણ મેઘરાજા જાણે ધરાતા ન હોય એમ ફરી એકવાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધળભ વરસાદના કારણે ઘી નદીમાં પણ ઘોડાપુર આવી

મચ્છુ નદીમાં પૂર આવતા અમદાવાદ કચ્છ હાઈવે પર પાણી ફરી વળ્યા હાઈવે પર પાંચ ફૂટ સુધી પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો આ ધસમસતા પ્રવાહમાં બસ પણ તણાવવા લાગી મચ્છુ બે ડેમમાંથી માંથી એક લાખ અઢાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા માળિયાના ચોત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે હજી નદીના પાણી પુલ પર ફરી વળતા ટંકારા અને ધ્રોલને જોડતો હાઈવે બંધ કરવામાં આવ્યો રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસની અંદર પચીસ લઈને મોરબી જિલ્લાના તમામ દસ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે પણ બંધ છે આઠ જેટલા લોકો કુલ તણાયા હતા કે જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે અને હજી પણ છ લોકોની શોધખોળ ચાલી રહી છે તો માલ મિલકતને કેટલું નુકસાન થશે એ તો પાણી ઓસર્યા બાદ જ જાણી શકાશે

મોરબીના મચ્છુ ડેમના દરવાજા ખોલાતા માર્ગ બંધ થઈ ગયો તમામ વાહનોને રાધનપુર હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા અમરેલી જુનાગઢ ભાવનગરને બાકાત રાખતા સૌરાષ્ટ્રના પંથકમાં મેઘરાજાએ આ ઇનિંગમાં ધળભળાટી બોલાવી છે અને હજી વરસાદની ઘાત ટળી નથી આવનારા દિવસોમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના છે પણ આ આસમાની આફત સૌ તોફાની બેટિંગ કરી છે હવે પછીના અહેવાલમાં વડોદરાની વાત કરીશું જ્યાં વરસાદે વેરેલી ભયંકર તારાજીના એક એક દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સાથે આપને બતાવવા છે સાથે જ અન્ય જિલ્લાઓની પણ વાત જ્યાં વરસાદના સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ